Hello student, good morning. In previous lecture, we learnt about pronoun. In this lecture, we will learn about singular or plural. Before we start our topic, I share with you one small motivational story. स्टोरी છે એક 12 વર્ષના દીકરાની જેને બ્રેવરી એવોર્ડ મળેલો છે. તો બ્રેવરી એવોર્ડ શું કામે મળ્યો એ વિશે આપણે જાણીએ. ઓમ પ્રકાશ યાદવ 12 વર્ષનો યુપીમાં રહેનારો એક દીકરો. અન્ય વિદ્યાર્થીઓની જેમ એ પણ રોજ સ્કૂલે જતો વેનમાં, અને એમની સાથે બીજા 7-8 જેટલા નાના નાના બાળકો ભૂલકાઓ પણ સ્કૂલે જતા. એક વખતની ઘટના બની. એ જે વેનમાં જતા હતા એ વેનમાં ગેસ કીટ ફિટ કરેલી હતી, અને એ ગેસ કીટમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો અને ગેસ કીટ બ્લાસ્ટ થઈ અને વેન છે એ સળગવા માંડી. આ પરિસ્થિતિમાં વેનના ડ્રાઈવરે વેન છોડી વેનનો ડ્રાઈવર છે વેન છોડીને જતો રહ્યો, અને આ ઓમપ્રકાશ યાદવે બહાદુરીપૂર્વક વેનનો કાચ તોડ્યો અને વેનનો લોક ખોલ્યો. આ બધું કરવા જતાં એની પૂરેપૂરી પીઠ દાઝી ગઈ. આટલી બધી પીડા છતાં ઓમપ્રકાશ યાદવે એક એક બાળકને વેનમાંથી બહાર કાઢ્યો અને ટોટલ 8 બાળકોને જીવ બચાવ્યો. આ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન ઓમપ્રકાશની પીઠ તો દાઝી જ ગઈ હતી, પણ એનો ચહેરાનો અડધો ભાગ પણ દાઝી ગયો. છતાં પણ એણે પોતાની ચિંતા કર્યા વગર આ 8 બાળકોને જીવનદાન આપ્યું, અને એ 8-8 બાળકોના માતા પિતાના આશીર્વાદ મેળવ્યા. આ માત્ર ઓમપ્રકાશ યાદવના મમ્મી પપ્પા માટે નહીં, પણ સમગ્ર યુપી સમગ્ર ઇન્ડિયા માટે ગૌરવની વાત કહેવાય કે એક 12 વર્ષનો વિદ્યાર્થી, 12 વર્ષનો દીકરો, એના સહપાઠીઓ એટલે કે જે વેનમાં આવે છે એ બાળકોનો જીવ બચાવ્યો અને એમને બ્રેવરી એવોર્ડ પણ મેળવ્યો. તો આ વાર્તા એકદમ ટૂંકી છે, પણ વિદ્યાર્થી મિત્રો, આપણે આ વાર્તા દ્વારા શીખવાનું છે કે આપણે પણ ભલે નાની કે મોટી આપણા રોજિંદા જીવનમાં આપણે હંમેશા બીજાને મદદરૂપ થવું જોઈએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ સિંગ્યુલર પ્લુરલ. હવે આપણે સ્ટાર્ટ કરીએ સિંગ્યુલર અને પ્લુરલ. તો સૌ પ્રથમ તો જોઈએ કે વોટ ઇઝ સિંગ્યુલર એન્ડ વોટ ઇઝ પ્લુરલ. આપણે ડેફિનેશન જોઈએ. અ નાઉન શેડ ટુ બી સિંગ્યુલર ઓર ઇન ધ સિંગ્યુલર નંબર ઇફ ઇટ રિફર્સ ટુ વન પર્સન ઓર થિંગ. અહીં જોયું છે કે સિંગ્યુલર અને પ્લુરલ, તો અહીં તમને આપ્યું છે કે નાઉન ક્યું નાઉન, તો કે જે એકી સંખ્યા કે કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુની વાત કરવામાં આવી હોય ધેન વી યુઝ સિંગ્યુલર, ત્યારે આપણે સિંગ્યુલર યુઝ કરીએ છીએ. સેકન્ડ, અ નાઉન ઇઝ સેડ ટુ બી પ્લુરલ ઓર ઇન ધ પ્લુરલ નંબર ઇફ ઇટ રિફર્સ ટુ મોર ધેન વન પર્સન ઓર થિંગ. જ્યારે એક કરતાં વધારે નંબર વસ્તુ કે વ્યક્તિની વાત કરવામાં આવી હોય ધેન વી યુઝ પ્લુરલ. તો વિદ્યાર્થી મિત્રો, સિંગ્યુલર અને પ્લુરલ શીખવા માટેના રૂલ્સ છે. આ રૂલ્સ તમે યાદ કરી લેશો તો તમે કોઈ પણ નાઉનનું સિંગ્યુલર અને પ્લુરલ આસાનીથી કરી શકો. આર્ટ ઓફ ચેન્જિંગ સિંગ્યુલર નંબર ઇન્ટુ પ્લુરલ નંબર. સિંગ્યુલરમાંથી પ્લુરલમાં ચેન્જ કરતા જે જે રૂલ્સ લાગુ પડે છે એને આપણે વિશેષ ચર્ચા કરશું. ફર્સ્ટ, મોસ્ટ ઓફ ધ નાઉન્સ ફ્રોમ ધેર પ્લુરલ બાય એડિંગ એસ ટુ ધ સિંગ્યુલર. સિંગ્યુલર નાઉન હોય છે વધારે પડતા, પહેલો નિયમ છે, વધારે પડતા શબ્દો, વધારે પડતા નાઉનનો પ્લુરલ એસ લગાડવાથી થાય છે. એટલે કે જે સિંગ્યુલર નાઉન છે, સિંગ્યુલર જે શબ્દ છે એની પાછળ એસ લગાડીએ તો વધારે, ઇંગ્લિશ ડિક્શનરીમાં વધારે પડતા શબ્દોમાં એસ લગાડીને પ્લુરલ થાય છે. એક્ઝામ્પલ, ગર્લ ગર્લ્સ, કેટ કેટ્સ, ટેબલ ટેબલ્સ, બુક બુક્સ, ટ્રી ટ્રીઝ, ડોગ ડોગ, પેન્સિલ
pencils. Sword, shorts. Cow, cow. Chair, chairs. Pen, pens. Cup, cups. तो विद्यार्थी मित्रों तमे जोयुं के आ बधा जे सिंग्युलर सिंग्युलर नाउन छे एमां एस लगाड़ीए छीए एटले एनुं बहुवचन थाय छे। तो आ बधा रूल्स छे तमारे कंठस्थ करवाना छे जेथी करीने बधा नाउन जे सिंग्युलर नाउन छे एनुं तमे प्लुरल करी शको। ओके, रूल्स नंबर सेकंड। नाउन्स एंडिंग इन ओ जनरली टेक ईएस एट द एंड to get changed into plural numbers. Generally, સામાન્ય રીતે નાઉનના છેડે ઓ આવેલો હોય તો એનું બહુવચન ES લગાડીને કરવામાં આવે છે. જનરલી જે શબ્દોમાં શબ્દની છેડે એટલે કે નાઉનની છેડે ઓ આપેલો હોય તો ઓની પાછળ ES લગાડીને પ્લુરલ ફોર્મ થાય છે. તો આપણે એના એક્ઝામ્પલ જોઈએ જેથી કરીને તમને વધારે સારી રીતે ખ્યાલ આવે. ટોમેટો, ટોમેટોસ, ઈએસ લગાડેલું છે. નિગ્રો, નિગ્રોસ. હીરો, હીરોસ. ઇકો, ઇકોસ. વોલ્કેનો, વોલ્કેનોસ. પોટેટો, પોટેટોસ. તો સ્ટુડન્ટ્સ તમે જોઈ કે અહીં આપેલા બધા જ એક્ઝામ્પલમાં શબ્દની છેડે નાઉનની છેડે ઓ આપેલો છે અને એનું બહુવચન પ્લુરલ ફોર્મ ઈએસ લગાડીને થાય છે. તો આ રૂલ્સ પણ તમારે યાદ રાખવાનું છે કે નાઉનની છેડે ઓ આપેલો હોય તો જનરલી સામાન્ય રીતે ઓ આપેલો હોય તો એને એને ઈએસ લગાડીને એનું બહુવચન ફોર્મમાં બહુવચનમાં ચેન્જ થાય છે એટલે કે પ્લુરલમાંથી સિંગ્યુલરમાંથી પ્લુરલ થાય છે. પણ અહીં એક્સેપ્શન્સ અહીં પણ અપવાદ આપ એક્સેપ્શન્સ મીન્સ અપવાદ અપવાદરૂપ જે નાઉન છે અપવાદરૂપ જે શબ્દ છે એમાં એસ લગાડીને બહુવચન થાય છે એમાં ઈએસ લાગતું નથી. તો આ શબ્દ છે તમારે કંઠસ્થ કરવાના યાદ રાખવાના છે કે વાક્ય શબ્દની છેડે ઓ આવેલો છે છતાં પણ એસ લગાડીને બહુવચન થાય છે. તો આપણે જોઈએ બાંબુ, બાંબુસ. ફોટો, ફોટોસ. રેડિયો, રેડિયોસ. પિયાનો, પિયાનોઝ. મોમેન્ટો, મોમેન્ટોઝ. સ્ટુડિયો, સ્ટુડિયોઝ. તો સ્ટુડન્ટ્સ જનરલી સામાન્ય રીતે બધા જ નાઉનમાં ઓ આવેલો હોય તો ઈએસ લગાડીને બહુવચન થાય છે પણ આ અપવાદરૂપ જે નાઉન છે એ તમારે કંઠસ્થ કરવાના છે. ટોટલ અહીં આપણે આજના લેક્ચરમાં બે રૂલ્સનો અભ્યાસ કર્યો તો આ રૂલ્સ તમારે કંઠસ્થ કરવાના છે જેથી કરીને સિંગ્યુલર અને પ્લુરલના લગભગ 10 થી 12 જેટલા રૂલ્સ છે એ તમે યાદ રાખી શકો.